नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 6 में पाठ 3 द्विदल भणीशु। आ सौथी पहले तो तमने थशे कि द्विदल एटले शू, तो द्विदल नो अर्थ थाय छे द्वि एटले बे अने दल एटले के भाग। एटले आ पाठनी अंदर बे भाग आपवामां आव्या छे। आ पाठमां बे भागमां आ पाठने प्रस्तुतित करवामां आव्यो छे। पहेलो भाग छे मूर्ति अने बीजो भाग छे स्वमूल्यांकन अने एना लेखक छे डॉक्टर आई के विजलीवाड़ा। તેનો પ્રકાર છે બોધવાર્તા। તેમનો જન્મ 14/7/1960। તેમનું વતન છે અમરગઢ। તેમણે આના સિવાય પણ બીજી અનેક કૃતિઓ લખી છે, જે છે સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ, ઉંદરભાઈને આંખો આવી વગેરે વગેરે। તેમણે આના સિવાય પણ બીજું સાહિત્ય સર્જન કરેલું છે। ત્યાર પછી આપણે જોઈશું કે પાઠનો પ્રકાર છે બોધવાર્તા। હવે બોધવાર્તાની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારના સાહિત્યમાંથી આપણને બોધ મળતો હોય અથવા એમાંથી આપણને કંઈક નવું જાણવાની કાં તો નવું કંઈક શીખવાની પ્રેરણા મળતી હોય તો તેવા સાહિત્યને બોધવાર્તા કહેવાય। કારણ કે બોધવાર્તા હંમેશા એ પત્યા પછી આપણને એમાંથી કોઈ ને કોઈ પ્રકારની શીખ તો મળે જ, એ પાઠ આપણને કંઈક કહેતો જ હોય છે, તો તેને કહેવાય બોધવાર્તા। હવે બોધવાર્તામાં આ પાઠની અંદર દ્વિદલનો અર્થ છે બે ભાગ। તો આપણે સૌથી પહેલા ભાગ પર જોઈશું કે જે છે મૂર્તિ। હવે મૂર્તિ આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધા પ્રકારની મૂર્તિઓ છે, ગણેશજીની મૂર્તિ હોય, ભગવાનની મૂર્તિ હોય, ઘણા બધા પ્રકારની મૂર્તિ હોય। તો અહીંયા મૂર્તિ પાઠની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એક શિલ્પકાર હતો અને એક ગામની અંદર એ શિલ્પકારને એક મૂર્તિ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું। તો એ શિલ્પકાર બહુ જ ઈમાનદાર હતો, એ પથ્થરની મૂર્તિમાંથી સુંદર મજાના પથ્થરમાંથી મૂર્તિને શિલ્પ કરી રહ્યો હતો। જ્યારે શિલ્પકાર શિલ્પ કરી રહ્યો હતો ત્યારે તેવામાં એ જ ગામમાં એક નવયુવાન જે ગામની મુલાકાત માટે આવ્યો હતો, તે મુલાકાત કરતાં કરતાં જ્યારે આ જે શિલ્પકાર છે એ પથ્થરમાંથી જ્યારે મૂર્તિ બનાવી રહ્યો હતો ત્યારે નવયુવાન ત્યાંથી પસાર થાય છે। તો આ શિલ્પકારને એટલી સુંદર એટલા તલ્લીનતાથી જ્યારે મૂર્તિ બનાવી રહ્યો હોય છે એટલા નવયુવાને થાય છે કે આ જે શિલ્પકાર છે કેટલી સુંદર રીતે મૂર્તિને બનાવી રહ્યો છે, એને એનામાં રસ જાગે છે, એને નવું જાણવાની ઈચ્છા થાય છે, એટલે નવયુવાન શું કરે છે એ શિલ્પકારની બાજુમાં જઈને બેસી જાય છે, એક પણ શબ્દ બોલ્યા વગર એની બાજુમાં જઈને બેસી જાય છે। શિલ્પકાર એનું કામ કરે છે અને એ નવયુવાન જે છે એ શિલ્પકારને જોઈ રહ્યો છે। હવે બને એવું છે કે એ જે નવયુવાન છે એ બરાબર ધ્યાનથી શાંતિથી શિલ્પકારને નિહાળી રહ્યો છે, એ પૂરી નિષ્ઠાથી પૂરી ઈમાનદારીથી પોતાનું કામ જ કરી રહ્યો છે, પૂરા મનથી પૂરા હૃદયથી। એટલે નવયુવાને પછી નજર કરતાં કરતાં એની નજર એકદમ શિલ્પકારની બાજુમાં સેમ ટુ સેમ બરાબર આબેહૂબ એના જેવી જ મૂર્તિ બાજુમાં પડી હોય છે। એટલે પેલા શિલ્પકારને પેલા નવયુવાનથી રહેવાતું નથી, એટલે નવયુવાન જે પૂછે છે કે તમારે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા જે કરવાની છે એ એક જ મૂર્તિની કરવાની છે કે બે મૂર્તિની કરવાની છે, તો શિલ્પકાર કહે છે કે એક જ મૂર્તિની જરૂર છે। તો કહે છે કે પછી આ જે બાજુમાં મૂર્તિ પડી છે એ મૂર્તિને આ મૂર્તિમાં તો કોઈ તફાવત મને લાગતો નથી, તો તમે આના જેવી બીજી મૂર્તિ કેમ બનાવો છો? તો શિલ્પકાર શાંતિથી પહેલાં પહેલાં નવયુવાનને સામું જોવે છે અને એકદમ નિષ્ઠાથી ઈમાનદારીથી પહેલાં નવયુવાનને ધીમેથી સમજાવે છે કે આ મંદિરની અંદર કે જે જગ્યાએ મારે મૂર્તિની સ્થાપના કરવાની છે ત્યાં એક જ મૂર્તિની જરૂર છે, પણ જ્યારે હું આ મૂર્તિ પહેલી મૂર્તિ જ્યારે હું બનાવી રહ્યો હતો ત્યારે એ મૂર્તિના નાક ઉપર સહેજ લસરકો થઈ ગયો છે, માટે મેં એ મૂર્તિને મૂકી દીધી છે અને બીજી મૂર્તિનું નિર્માણ કાર્ય કરી રહ્યો છું। તો પેલા નવયુવાનને છતાં પણ નથી રહેવાતું, એટલે એ પૂછે છે કે આ મૂર્તિની સ્થાપના જે છે એ મંદિરમાં કરવાની છે કે કોઈ નીચેના સ્થાન પર કરવાની છે? ત્યારે પેલો શિલ્પકાર શાંતિથી જવાબ આપે છે કે પેલો જે સ્તંભ રહ્યો ને થાંભલો, સ્તંભ એટલે કે થાંભલો, તો કે આ મૂર્તિની સ્થાપના જે પેલો સ્તંભ જે થાંભલો છે ને એના ઉપર એની સ્થાપના કરવાની છે। તો પેલો નવયુવાન જુએ છે તો એ થાંભલો તો ઘણો બધો ઊંચાઈ ઉપર હતો, તો હવે એને મનમાં વિચાર આવે છે કે શિલ્પકારને એનાથી રહેવાતું નથી, એટલે પૂછે છે કે હે શિલ્પકાર, આ થાંભલો તો આટલો બધો ઊંચો છે અને તમે આ મૂર્તિની સ્થાપના જો એ જ થાંભલા ઉપર કરવાના હોય તો નાક ઉપર જે સામાન્ય લસરકો છે એની પર તમે સ્થાપના કરશો તો એને તો કોઈ નિહાળી શકવાનું નથી, તમારી ભૂલ પણ નહીં દેખાય, તો તમે આ ખોટી મહેનત શું કરવા કરી રહ્યા છો? ત્યારે શિલ્પકાર જે છે બહુ જ સુંદર રીતે જવાબ આપે છે પેલા નવયુવાનને કે દુનિયાના કોઈ પણ લોકોને આ નાક પરનો લસરકો નહીં દેખાય, તમે પણ નહીં જોઈ શકો, પણ મારો ઉપર બેઠેલો જે મારો ભગવાન છે એ અને હું તો જાણીએ છીએ કે આ મૂર્તિના નાક ઉપર નાનો લસરકો થયો છે, માટે હું મારું કાર્ય જે છે પૂરી ઈમાનદારીથી કરવા માંગુ છું, માટે મેં ફરી બીજી નવી મૂર્તિનું નિર્માણ કાર્ય શરૂ કર્યું। હવે આવતીકાલે આપણે ભાગ 2 જોઈશું સ્વમૂલ્યાંકન,
અત્યારે તમને મેં આટલું જે સમજૂતી આપી એ બરાબર છે. બરાબર, જય હિન્દ, જય ભારત.